પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી સારું હારું મજામાં છો ને બધાય સારું સારું મજામાં હોય તે જ કથામાં આવ્યા હો ને કાં વાલા બહેનો આજે આપણે વાત કરવાની છે કથામાં ઉપલેટાના એક રૂપબાઈ થઈ ગયા રૂપબાઈ આહિર જ્ઞાતિના હતા અને ઉપલેટામાં આમ તો આહિરનો સત્સંગ બહુ સારો ભાવિક એવા આહિર મલાઈ ડોશી રહેતા હતા ઉપલેટામાં એ મલાઈ ડોશીએ ઘણા બાયુને સત્સંગ કરાવેલો હો ભલે એ ગામડામાં ભરવાડ હોય આહિર હોય પણ ભગવાનનો જેને મહિમા જણાઈ ગયો રૂવાડે રુવાડે ભગવાનનો કેફ હોય આવા અભણબાયુ હતા પણ રગે રગમાં ભગવાનની ખુમારી રગે રગમાં ભગવાનનો મહિમા આ રૂપબાઈ છે નહીં ખવાસ હતા ઉપલેટાના અને મલાઈબાના યોગમાં આવ્યા પછી એટલો બધો એને મહિમા થયો તે અવારનવાર ભગવાનની વાતો સાંભળવા બેસે જ્યારે જ્યારે મલાઈ ડોસી નવરા હોય રૂપબાઈને બીજા બધા બાઈઓ નવરા હોય ને મહિમાની વાતો કરે કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે આ પૃથ્વી ઉપર અને આપણને મનુષ્યનો દેહ મળ્યો છે માટે ખૂબ મહારાજનો મહિમા જાણું એવા મહિમાવાળા આ રૂપબાઈ થયા અને તેના પતિનું નામ હતું દેવાભાઈ ચાવડા આખો પરિવાર દેવીના ઉપાસક હતા અને દેવીનું પૂજન કરવાનું કહે તો રૂપબાઈ પણ મને કમને કરતા કોઈની સાથે દ્વેષ નહીં અને શાસ્ત્રમાં ગયા હવે સ્વામિનારાયણનો ધર્મ લઈને ગયા એટલે કંઠી તોડાવવા માટે પરિવારોએ ઘણી મહેનત કરી ઘણા ઉપાય કર્યા રૂપમાઈબાઈ અરે આ રૂપબાઈ કે મારી કંઠી હું નહીં તોડું હું ભગવાન સ્વામિનારાયણની આશ્રિત છું અભક્ષ વસ્તુ હું ક્યારેય ખાઈશ નહીં અને આવી રીતે કંઈક અભક્ષ વસ્તુવાળી હોય તો ઉપવાસ કરી લે પણ રૂપબાઈ ક્યારેય ભગવાનનું ભજન ચોડતા નહીં ગમે એટલી અડચણ આવે લોકો ટોણા મારે હેરાન કરે તો સહન કરતા પછી આ રૂપબાઈને ચાર દીકરા હતા અરજણ કેશવ ગોકલ ને કરશન આ ચાર દીકરા હતા એના દિયર કે કે ભાભી અમારા કુળમાં એવો રિવાજ છે કે તમારે ચાર દીકરા થયા એટલે ચાર લીલા નાળિયેર વધેરવા પડે બાઈ કે હું રોજ મહારાજને થાળ કરું છું ને એ મારે માટે તો નિવેદ જ છે મારે કોઈ જીવની હિંસા કરવી નથી અને એમાં એક વખત એવું બન્યું રૂપબાઈ પાણી ભરવા ગયેલા અને એના જે દિયર હતા ને આ બધાએ ચારેય છોકરાને લઈ અને મંદિરે લઈ ગયા અને ત્યાં જઈ અને બધા એને ભૂવાને બોલાવ્યા ડાકલા વાગવા માંડ્યા આ બધી ખબર મલાઈ ડોસી પડી હવે એનું છે ને ઘર એના મઢની બાજુમાં રૂપબાઈનું ઘર થોડું દૂર આ બધી જોઈને મલાઈ બાતો તો દોડતા ગયા અને રૂપબાઈ પાણી ભરવા ગયા હતા ને જઈને વાત કરી કાલા રૂપબાઈ એ તારા દીકરાને તો તારા દેર લઈ ગયા છે લીલા ચાર નાળિયેર વધેરવાના છે રૂપભાઈ તો પાણીનું બેડું મુકતાકને દોડા દોડ આવ્યા અને ત્યાં આવી અરે તલવાર પડી હતી હાથમાં લીધી હાથમાં તલવાર લઈને બોલ્યા ખબરદાર મારા દીકરાના માધ્યમથી જો હિંસા કરીશો તો નિર્દોષ પશુને મારવા હું દઈ નહીં દઉં એમ હિંમતથી હાથમાં તલ તલવાર લીધી કે તમ તારે માથા કાપવા તો મારા ચારેય દીકરાના માથા ઉતારી લ્યો પણ મારા દીકરાને માધ્યમ કરીને ભાળ્યું કોઈ જીવની હિંસા કરી છે આમ જ્યાં એ બોલ્યા ને ત્યાં તો ડાકલાય બંધ થઈ ગયા ઓતારય વયો ગયો રૂપબાઈ એના ચારેય દીકરાને લઈ અને પોતાને ઘરે આવતા રહ્યા આવા સુરવીર હતા અને અઢારસો ને ઓગણ સિત્તેરની સાઇલમાં કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ પડેલો તે મહારાજે દર્શન દઈને કીધેલું રૂપાઈને કે જો રૂપબાઈ એક તો તમે ગરીબ માણસ એમાં તો દુષ્કાળ પડ્યો છે આ તમારે ઘરે કોઠી છે ને એનું ઢાંકણું ઉપરથી સાંધી દો જેને જેનો આશરો તેને તેની લાજ જો ભગવાનનો દ્રઢ આશરો હતો તો દુષ્કળ પડ્યો એટલે મહારાજ આવીને આવી રક્ષા કરી ગયા કોઠીનું ઢાંકણું સાંધીને હાણેથી દાણા કાઢી અને ખાઈ જો અને કોઠીમાં અધમણ જાહેર રહેતી અને મહારાજે કીધું કે આ કાપડનું એક વેજું છે વેજું એટલે તાકો અને આ તાકો છે એ આખો વીખવાનો નહીં એ જેટલું જોઈએ બે મીટર પાંચ મીટર દસ મીટર કાઢી કાઢીને વાપરજો કોઈને જોઈ તો દેજો આખો તાકો વિકસો નહીં હાથ ભરીને ફાળવાનું એક હાથ બે હાથ એમ એવી રીતે મારા જ વરદાન દઈ ગયા તે ત્રણ વર્ષો સુધી કોઠીમાંથી જુવાર પોગી ત્રણ વર સુધી ખાધી અને પછી જ્યારે ઉપરથી કોઠી ખોલી ને તો અંદર અધમણ જુવાર હતી અને કાપડનું વેજું જ્યારે આખું વીખી નાખ્યું પછી કાપડ ખૂટી ગયું આવા મહારાજ વરદન આપી ગયા હતા અને આ રૂપબાઈનો જે નાનો દીકરો કરશન ગુણાતીતાન સ્વામીના યોગમાં આવીને સાધુ થયા હતા અને પછી તો આખો પરિવાર સત્સંગને રંગે રંગાણો અને આ રૂપબાઈના પતિ દેવાભાઈ પણ સારા સત્સંગી થયા અને ઘરમાં જે ઓલા ફણા હતા ને હુંડલામાં ભરી અને ભાદરમાં પધરાવી દીધા એક મુમુક્ષુ બાઈ જો સત્સંગમાં નિષ્ઠાવાન આવે ને અને દુઃખ વેઠી સહન કરીને સત્સંગ રાખ્યો આખો પરિવાર ખવાસ પરિવાર હતા પણ સુસંસ્કારી અને સત્સંગી બન્યા આ છે નારીની શક્તિ અને નારીની ભક્તિ માટે ઘરમાં જો એક સુલક્ષણા સંસ્કારી સદગૃહિણી સ્ત્રી આવે તો આખા પરિવાર તો વર્તન ફરી જાય ને આખા પરિવારને સંસ્કારી અને સત્સંગી બનાવી દે તો એક આવા નિષ્ઠાવાળા હતા ઉપલેટા ગામના રૂપબાઈ ખવાસ કે જેને પરિવારમાં હજી પણ સત્સંગ છે માટે આપણે ખરા ખપવાળા અને આવા નિષ્ઠાવાળા ભક્ત થાવું ને ભગવાનને રાજી કરવા અસ્તુ જય સ્વામિનારાયણ